અમદાવાદ શહેરમાં બેફામ બનેલા અસામાજિક તત્વોની શાન ઠેકાણે લાવવા માટે સતત ત્રીજા દિવસે અમદાવાદ શહેર પોલીસે કોમ્બિંગ નાઇટનું શસ્ત્ર ઉગામ્યું છે. અમદાવાદ શહેરમાં વધી રહેલી ગુનાખોરીને રોકવા ગૃહમંત્રીએ આદેશ આપ્યા બાદ સતત ત્રીજા દિવસે પણ વાહન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. સતત ત્રીજા દિવસે ચાલી રહેલા કોમ્બિંગ નાઇટ ઓપરેશનમાં અમદાવાદ શહેરના જોઈન્ટ કમિશનર ઓફ પોલીસ નીરજ બટ ગુજર પણ હાજર રહ્યા હતા. અમદાવાદ શહેરના સંવેદનશીલ વિસ્તારમાં ગણતરી થતી હોય તેવા જુહાપુરા વિસ્તારમાં જીસીપીએ હથિયારધારી જવાનોને સાથે રાખીને વાહન ચેકિંગ હાથ ધર્યું હતું, જેમાં અનેક વાહન ચાલકો ગુનાહિત પ્રવૃત્તિ કરાયેલા ઝડપાયા હતા, જેમની સામે ગુનો નોંધી કાર્યવાહી પણ કરવામાં આવી છે. અમદાવાદ પૂર્વ હોય કે પશ્ચિમ, તમામ વિસ્તારોના મુખ્ય રસ્તા ઉપર મોટી સંખ્યામાં પોલીસ કર્મીઓને સાથે રાખી વાહન ચેકિંગ કરવામાં આવ્યું હતું, જેમાં નંબર પ્લેટ વિનાના વાહનો ડિટેઇન કરવામાં આવ્યા હતા. એની સાથે જ લાયસન્સ વિના તેમજ અપૂરતા ડોક્યુમેન્ટ સાથે વાહન ચલાવનાર સામે મોટર વ્હીકલ એક્ટ અંતર્ગત કાર્યવાહી કરવામાં આવી છે. અમદાવાદમાં વધતી ગુનાખોરીને લઈને પોલીસ દ્વારા છેલ્લા કેટલાક દિવસથી શહેરમાં કોમ્બિંગ શરૂ કરવામાં આવ્યું છે. કોમ્બિંગમાં પોલીસના ઉચ્ચ અધિકારીઓથી લઈને કોન્સ્ટેબલ સુધીના કર્મચારીઓ હાજર રહ્યા છે. આ કોમ્બિંગ મોડી સાંજથી શરૂ થાય છે, જે મોડી રાત સુધી ચાલે છે. અમદાવાદ પોલીસ કોમ્બિંગ દરમિયાન મેઘાણી નગર શાહીબાગમાં ડીસીપીએ ફૂટ પેટ્રોલિંગ કર્યું હતું અને વાહનોનું ચેકિંગ, શંકાસ્પદ લોકોની પૂછપરછ કરાઈ હતી, સાથે સાથે હિસ્ટ્રી શીટરોના ઘરમાં જઈને પણ તપાસ કરાઈ હતી. અલગ અલગ પોલીસ સ્ટેશન વિસ્તારની અંદર જે શક પડતા વાહનો જે છે, ખાસ કરીને નંબર પ્લેટ લગાવેલ નથી, નંબર પ્લેટને ડિસ્ટર્બ કરવામાં આવેલી છે, ડેમેજ કરેલી હોય, જેને કારણે આપણે સીસીટીવી કેમેરામાં એ પકડાય નહીં એવા હેતુવાળા, તેમજ શક પડતા મુદ્દા માલ કે જેમાં પાછળ કંઈ રાખીને હેરાફેરી કરતા હોય એનું ચેકિંગ ચાલી રહેલું છે. અને ઘણા સમયથી નાસ્તા ફરતા આરોપીઓ શોધવા, તેમજ હાર્ડકોર ક્રિમિનલ એ બધા એને વિરુદ્ધ અટકાયતી પગલાં લેવા, આ કામગીરીની અંદર અમને તાજેતરમાં જ ગઈકાલે અમારે નવરંગપુરા પોલીસ સ્ટેશનની અંદર એક વાહન ચોર આ રીતે જે નીકળતા ચેક કરતા પકડાઈ ગયેલ છે, એમને શોધી અને વાહન ડિટેક્ટ ગુનો કરેલો છે. આવી જ રીતે જે ચીલ ઝડપથી મોબાઈલના ડિટેક્શનવાળામાં પણ 7-8 મોબાઈલ ચોર્સને ત્યાં રિવરફ્રન્ટ વેસ્ટમાં પણ પકડી પાડેલ છે. કોમ્બિંગની કામગીરી છે, એમાં આપણે જે પ્રોહિબિશનના બુટલેગરો છે એના ઉપર દારૂના ગુના દાખલ કરવામાં આવી રહ્યા છે. એની સાથે સાથે કેટલાક જે ગુનેગારો છે એને પાસે છરી, ચપ્પા, તલવાર એ મળી રહી છે, એના વિરુદ્ધમાં જીપીએક્ટ 135ના ગુના દાખલ કરવામાં આવી રહ્યા છે.